ભરૂચ નગરપાલિકાના જૂના બોરભાઠા બેટ મક્તમપુર અને દુબલ ટેકરીને સમાવવા અંગે રાજ્ય સરકારે લીલી ઝંડી આપતા ત્રણેય પંચાયતોનો વિરોધ જુવાળ ઉભો થયો છે. થોડા દિવસો પહેલા જ બોરભાઠા બેટના રહેવાસીઓ નગરપાલિકાના સમાવેશના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિફર્યા હતા. આજરોજ જાડેશ્વરના દુબઈ ટેકના રહેવાસીઓ પણ વિરોધ ઉઠાવ્યો હતો અને દુબઈ ટેકરીના 150 લોકો નગરપાલિકાના સમાવેશ માટે વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જાડેશ્વરની નગરપાલિકાના ઘોષિત કર્યા પછી રાજકીય વિવાદ ઉભો થતા ફરી વખત નિર્ણય પર ઠંડુ પાણી રેડાયું હતું. જાડેશ્વરની નગરપાલિકા બનાવવાના સ્થાને ભરૂચ નગરપાલિકાની હદ વધારવાની કવાયત હાથ ધરાઈ હતી, જેમાં થોડા સમય પહેલા જ મક્તમપુર, જૂના બોરભાઠ વેટ અને જાડેશ્વરની દુબઈ ટેકરની વિસ્તારને નગરપાલિકાના સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પર રાજ્ય સરકારની મંજૂરીની મહોર લાગતા ત્રણેય ગ્રામ પંચાયતનો વિરોધ ઉભો થયો હતો. થોડા સમય પહેલા જ આ અંગે જૂના બોરવાઠાના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આજરોજ દુબઈ ટેકરી વિસ્તારની મહિલાઓ સહિત 150 લોકોએ કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકાના સમાવ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનના જણાવ્યા મુજબ દુબઈ ટેકરીની વિસ્તારમાં ભરૂચને 6-7 કિલોમીટર દૂર છે, જેને ભરૂચ નગરપાલિકાના સમાવવા માટેની કવાયત હાથ ધરાઈ હતી, જેના કારણે અસુવિધા ઊભી થશે. ત્યારે બીજી ભોલાવ, નંદેલાવ, ઉમરાજ, શેરપુર જેવા વિસ્તારો અને મક્તમપુર જેવી સોસાયટીઓ ભરૂચથી માત્ર 1-2 કિલોમીટરના અંતરે છે. આ વિસ્તારને ભરૂચ નગરપાલિકામાં સમાવવો જોઈએ તેના સ્થાને 8 કિલોમીટર દૂર દુબઈ ટેકરીને ભરૂચ નગરપાલિકામાં સમાવવા માટેની તૈયારી થઈ રહી છે, જે ખરેખર અયોગ્ય છે. જેની સામે દુબઈ ટેકરીના રહીશો સખત વિરોધ કર્યો છે અને આમ છતાં પણ જે દુબઈ ટેકરી વિસ્તારના ભરૂચ નગરપાલિકાનો સમાવેશ કરાશે તો ત્યાંના રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો વખત આવશે તેવી ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. અમારે નગરપાલિકામાં એ કર્યું છે એટલે અમારે નગરપાલિકામાં જવું નથી. અમારી જાડેશ્વરની પંચાયત અમારા માટે બરાબર છે, કારણ કે જ્યારથી અમે 40-40 વર્ષથી રહીએ છીએ ત્યારથી અમારે જાડેશ્વર પંચાયતે બધું કર્યું છે. અમારે લાઇટ નહોતી, રોડ નહોતો, પાણી નહોતું, કશાની સગવડ નહોતી. ધીરે ધીરે અમને ભલે દુઃખ પડ્યું હોય પણ અમારી પંચાયતે અમને આપ્યું છે એટલે અમે પંચાયત છોડવા માંગતા નહીં અને અમારે નગરપાલિકામાં બિલકુલ જવું નહીં. અમે લોકોના બંગલા કરી કરીને ટિફિનો ખાઈ જશે, દાળ ભાત શાક રોટલી બહેનોને ઘેથી કામ કરીને આવીએ ને લાવીએ તારે છોકરાઓ અમારા ખાય અને ત્યાર પછી અમે રૂપિયા ભેગો કરીને અમારો છોકરો ભણાવ્યો છે અને છોકરો ભાઈને પછી અમે વ્યવસ્થિત ઘર કર્યા, અમે સારી રીતે રહેવા માંડ્યા. તારે હવે નગરપાલિકા કઈથી આવી વચ્ચે? જાડેશ્વર જતું રહ્યું, મક્તમપુર જતું રહ્યું, બધું વચ્ચે જતું રહ્યું, પછી અમારી નગરપાલિકા આવી તો કેવી રીતે આવે નગરપાલિકા? એટલે અમે નગરપાલિકા જોડે બિલકુલ મંજૂર નહીં. અમારે અમારે જાડેશ્વર પંચાયત જ જોઈએ. પંચાયત હોય તો. મારું નામ પુષ્પબેન સુરેશભાઈ વસાવા છે, અમે દુબઈ ટેકરી પર જ રહીએ છીએ. અમારી પર એવી નોટિસ આવી છે કે અમારે નગરપાલિકામાં સોંપવામાં આવે પણ અમારે પંચાયત જ જોઈએ છે, અમારે નગરપાલિકા નથી જોઈતી. અમારી દુબઈ ટેકરીની પર આદિવાસી વસ્તી વધારે છે, અમે લોકો મહેનત મજૂરી કરીને જ મકાનો બનાવેલા છે. પછી અમે અમારા નાના છોકરા નાનાથી મોટા કર્યા છે મજૂરી મહેનત કરીને. પછી અમારે આ જે નગરપાલિકાનો વેરો ને બધું આવે અમે ગરીબ પ્રજા કઈ રીતના ભરી શકે? એટલે અમને પંચાયત જ જોઈએ, અમારે નગરપાલિકા અમને મંજૂર નથી. પણ અમે અમે ગરીબ માણસો, અમે તો મહેનત કરી મજૂરી કરીને જ ખાઈએ. અમારા ઘરવાળા તો કલર કામ કરવા જાય, મજૂરી કરીને જાય, મજૂરી કરીને આવે તો અમે એ બધી મેરા ભરી કઈ રીતના શકીએ? અવિ સૈયદ, એસના ન્યૂઝ, ભરૂચ.